नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल में ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों, आपणे गया वीडियो में सुंदरीनी शोध नामना जे जयशंकर भाई नी आत्मकथा पर भणता था, तो एमां आपणे जोई जो रंभा दूधवाळी नामना जे एमणे जे नाटक में जबरदस्त नटनी भूमिका जयशंकर भाई ए भजवी थी, अने त्यांथी पोते सुंदरीनुं ए पोते उपनाम पण मळ्युं हतुं। एनी पछी एमणे जेम जेम मुंबई में ए पोते मुंबई में पोते नाट्य मंडल ए करवा लाग्या, ए पण आपणे जोयुं हतुं। एनी पछी एमणे ज्यारे जे नाटकनी तालीम लीधा बाद ज्यारे पोते 1902 मां मंगळवारनी रात्रे ए पहेलो जे नाटक भज्युं हतुं, त्यांथी पोते नाट्य स्वरूपमां एटले के नाट्य साहित्यमां ए पोते आगळ ए पोते आव्या हता। अने जयशंकर भाईनी आत्मकथा खंडमां आ जे आत्मकथा खंडमां जयशंकर भाई पोते सुंदरी केवी रीते जे बन्या अने ए ज्यारे नट मंडळमां एटले के जे नाटकोमां रही अने नाटकोमां पोते जे नामना मेळवी एनुं सर्वस्व वर्णन आ जे सुंदरीनी शोधमां आपेलुं छे के पोताना जीवनमां एक सामान्य पोते भणेला अने एक महान एक जे नाट्य मंडळना एक कलाकार बनी गया एवा जे सुंदरीनी शोध जे आत्मकथामां आ जयशंकर भाई ए जे भूमिका भजवी एनुं सर्वस्व वर्णन आपणे गया वीडियोमां पण जोयुं हतुं। मित्रों, हवे आपणे आनो जे शेष भाग जोईए तो आटला सुधी आव्या हता, जे 28 पान नंबर ऊपर आव्या हता कि एमणे शरचंद्र नामनी एक नवलकथा ए समयमां गोवर्धनराम त्रिपाठीनी बहार पड़ी हती, अने गोवर्धन नामनी त्रिपाठी जे नवलकथा हती एमांथी एमने घणुं बधुं शीखवा मळ्युं। जे शरचंद्रमां जे आवता पात्रो हता ए पात्रोने आधीन पण जयशंकर भाईने घणुं बधुं शीखवा मळ्युं, एना आधीनने पण पोते ए नवलकथाने आधीन पण आगळ पोते हवे ए विचारवा लाग्या। હવે આપણે એનાથી આગળ જોઈએ 28 નંબર પર નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે જે અરીસાની આગળ હું નવલકથાને જોઈ લઈને મોટેથી વાંચતો અને પાત્રોને અભિની અરીસામાં જોતા જોતા એ ભજવતો હતો। હવે એક અને જયશંકરભાઈ એવું કરતા હતા, એક મોટો અરીસો લેતા હતા અને એ અરીસો લઈ અને જે શરચંદ્ર નામની સરસ્વતીચંદ્ર નામની જે નવલકથા જે નાટક જે એ નવલકથા ભરી હતી એમાં જે નાટક એ ભજવામાં આવ્યું હતું, તો એ નાટક જે ભજવી રહેલા પાત્રો હતા એ પાત્રોને પોતે દેખતા અને એમની સામે એક અરીસો હતો અને અરીસામાં પોતે પોતાનું શરીર જોઈ અને કેવી રીતે એ નાટકમાં એ કામ કરવું એ પોતે એ કરી રહ્યા હતા અને એ સાથે જોતા જોતા ભજતા હતા। એ દ્વારા પોતાના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વય પ્રાપ્ત કરવા માંગતો હતો કે જેવી રીતે પાત્રોના હૃદયના ભાવ હોય, પાત્રો જ્યારે એ બોલતા હોય ત્યારે કેવી રીતે એ ભજવું, એ બધું જ એને અનુસરીને પોતાના અંદર પોતાની અંદર હાવભાવમાં ઉતારવા માગતા હતા। આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકાનો જે ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો। હવે આ અભ્યાસ કરતા જે સ્વચંદ્ર નામની નવલકથા હતી એમાં કુમુદ સુંદરી જે કુમુદ સુંદરી નામનો એક પાત્ર હતો એ જોઈ અને પોતાના મનમાં એક એવી જિજ્ઞાસા જાગી કે ચલો આ કુમુદ સુંદરી નામની એ પાત્રની ભૂમિકા હું એ ભજવું, તો એવું પોતાના મનમાં એ આવ્યું એટલે પોતાના મનોરથ જાગે એટલે અંદર ઈચ્છાઓ એ જાગૃત થઈ। થોડા વખત પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષાત શ્રી ગોવર્ધનરામભાઈને સ્વચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી કે જે હવે અહીંયા જયશંકરભાઈની મંડળી હતી એ મંડળીમાં રહેલા જે વ્યક્તિઓ હતા એમણે એવું કહ્યું જે શરચંદ્ર નામની નવલકથાની જે રચના કરનાર ગોવર્ધનરામ ત્રિપાઠી એમને કહેવામાં આવ્યું કે ગોવર્ધનરામભાઈ તમે જે નવલકથા જે બનાવી છે શરચંદ્ર એમાં જે રહેલા પાત્રને જે પાત્ર એ ભજવે છે એને આધીન અમારી મંડળીને પણ તમે આવા પાત્રો કેવી રીતે ભજવામાં આવે એવી તમે નાટ્ય રૂપાંતર મને એક કરી આપો એવી વિનંતી કરવા લાગ્યા। તે પ્રસંગે તેમણે સામેથી શરચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુરામ નાયક અને મારી છબીઓ નવલકથા મૂકવામાં એ રૂકવા માટે માગી હતી। હવે જે એમના બાપુલાલ નાયક નામના એ પાત્ર હતું અને એક પોતે જયશંકરભાઈ હતા, બંને વિચારવા લાગ્યા કે બંનેના પાત્રો તમે તમારી આ નવલકથામાં મૂકો અને આ નાટ્ય જે નાટ્ય એ અમે એ ભજવીએ જે શરચંદ્ર નામની નવલકથાની હતી। તો અહીંયા કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાએ એમને મોકલી આપી નહીં। હવે અહીંયા વિનંતી તો કરી સામે ગોવર્ધનરામભાઈને કે
કે ભાઈ તમે એમ કરો આ અમારા જે પાત્રો છે એ પાત્રો અમે એ ભજવી બાપુલાલ નાયક અને હું અહીંયા જે જયશંકરભાઈ બંને તૈયાર થયા પરંતુ જે સામે એ મંડળીવાળા એ તૈયાર થયા નહીં અને એમના પાત્રોને મોકલવામાં આવ્યા નહીં હવે બન્યું પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનભાઈ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો હવે બન્યું કે થોડો સમય વીતી ગયો અને થોડો સમય વીત્યા પછી ગોવર્ધનભાઈએ એવું કર્યું કે જ્યારે સ્વરચંદ્ર નામની જે નવલકથા રચી હતી એનો જે નાટ્ય રૂપાંતર કેવો હોય એ નાટકનું જે રૂપાંતર કરવામાં આવ્યું એનો પહેલો અંક એટલે પહેલો ભાગ એ અમારી મંડળીને આપવામાં આવ્યો કે ભાઈ તમે પણ આ નાટક બનાવીને ભજવો આ અંકમાં તેમણે સ્વરચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેરી મારી કુસુમ વાળા પ્રસંગથી પછી વાર્તાનો તંતુ એ લંબાવીને વસ્તુ મૂક્યો હતો હવે આ અંકમાં જે ચોથા નંબરનો જે ભાગ હતો એમાં ઘેરી મારી કુસુમ આ ઘેરી મારી કુસુમ નામની એ પ્રસંગ હતો ઘેરી મારી જે કુસુમ આ ઘેરી મારી કુસુમ નામનો જે પ્રસંગ હતો એ પ્રસંગ પોતે એના એ મૂકવા માંગતા હતા પરંતુ તેમાં સ્વરચંદ્રને ચોપાટી પર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ છે હવે આ જે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે ઘેરી મારી કુસુમમાં મુંબઈની ચોપાટી કહેવાય અને મુંબઈની ચોપાટીમાં સ્વરચંદ્રને જાણે પોતે એ ભાષણ ના કરતો હોય એ બોલતો હોય અને લોકહિતમાં લોકોના જે કામમાં લોકોને જો જે સારું થાય એવી વાતોને એ આલેખે છે એટલું મને અત્યારે યાદ છે એટલું પોતાને અત્યારે યાદ છે જયશંકરભાઈને ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રચ્યું નહીં હવે એવું બન્યું કે જયશંકરભાઈની મંડળી હતી એમને એવું થયું કે કદાચ મુંબઈના લોકોને અમારું આ નાટક એ ગમશે નહીં એટલે એમણે ભજવવાનું બંધ કરી દીધું અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં અને નાટકનું આ કામ ચાલ્યું નહીં આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો જયશંકરભાઈને કુમુદ નામનું પાત્ર ભજવ્યું હતું સ્વરચંદ્રનું પરંતુ સ્વરચંદ્રનું એ પાત્ર એટલે એમની મંડળીવાળાએ એ માન્યા નહીં અને જેના કારણે એ કુમુદ નામનું પાત્ર પોતે ભજવી શક્યા નહીં અને એ પોતાની મનોરથેલી ઈચ્છા એ પોતાની ઈચ્છા મનમાં મનમાં જ રહી ગઈ સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો સાથે સાથે એ ભજવણીનો અભ્યાસ જે પોતે નાટક ભજવા માંગતા હતા એનો અભ્યાસ પણ જાણે અધૂરો રહી ગયો હતો આ ઉપરાંત મારા અભ્યાસ માટે સ્વરચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે કે આ અભ્યાસ માટે સ્વરચંદ્રમાં જે બુદ્ધિપ્રકાશ નામનો માસિકનો ઉલ્લેખ એ સમયમાં માસિક જે બુદ્ધિપ્રકાશ હતું એ બહાર પડતું હતું કારણ કે દર વર્ષે સાહિત્યની દ્રષ્ટિએ કોઈ પણ લખાણ લખે તો એ લખાણ એ બુદ્ધિપ્રકાશ નામના જે સાપ્તાહિક જે માસિક અંકમાં એ બહાર પડતું હતું એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો અહીંયા સ્વરચંદ્ર બુદ્ધિપ્રકાશ નામનો માસિક એ બહાર પડતું હતું અહીંયા બુદ્ધિપ્રકાશ આ બુદ્ધિપ્રકાશ નામનું જે માસિક એ બહાર પડતું હતું અને એ લઈને પોતે હવે વાંચવા માટે એ સૌ એ પોતે વાંચવા લાગ્યા મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં એ ગાળતો હતો કે જયશંકરભાઈને જેટલો સમય મળતો હતો એટલો સમય પોતે ગુજરાતી સાહિત્યમાં નવલકથા જે કાવ્યો હતા નિબંધો હતા વગેરેમાં પોતે સમય એ પસાર કરતા હતા આ રીતે મારો અભ્યાસ હું વધારતો ગયો હતો અને મારી અભિનયની ગુંજ હું એ ઉકેલતો હતો કેમ ને હું મારો અભ્યાસ એ વધારતો ગયો અને મારા અભિનયની જે મને ખામીઓ છે એ ખામીઓને એ બધી દૂર કરતા હતા વળી સૌભાગ્ય સુંદરીની સુંદરીની ભૂમિકાનો વધુ જીવંત બનાવવા શેક્સપિયરની કે ડેસ્ટી મોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી દીધો કે જેવી રીતે સૌભાગ્ય સુંદરી નામની જે સુંદરીની જે ભૂમિકા ભજવી હતી જે સ્વરચંદ્ર નવલકથામાં એમ શેક્સપિયરની જે ડેસ્ટી મોના અને માલતી માધવ એમાં માલતીની એ જે પોતે અભ્યાસ કર્યો હતો આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો અને આ જોઈ આ બધું વાંચીને એમના મનમાં એક થયું કે હું પણ આ દ્રશ્ય એ ભજવી શકું છું અને મારે કહેવું જોઈએ કે 6 માસની અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો કે 6 માસના અંતે પોતે સુંદરીની ભૂમિકા ભજવી અને પોતે પૂરેપૂરા એ જાણે હવે પોતે એ ભજવતાથી બની ગયા હતા સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી કે સમાજની બહેનો હતી સુંદરીનું અનુકરણ કરતી હતી
કેમ કે સુંડી નામનું એક પાત્ર ભજવ્યું છે તમારે. એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે તો આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી શીખ્યો હતો. હવે એ કને જે સુંદરીનું પોતે પાત્ર ભજ્યું તો એવી રીતે પોતે એમ કહેવા લાગ્યા કે ખરું કહું તો આ બધું જ એ મારા જે ગુરુ કહું તો એ બહેનો જે શીખે જે શીખવાડ્યો છે મને એ ચાલે. અને તેમાં મારી સમજ ઉમેરીને હું તેમને હું પાછો આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજી શીખાતા હતા કે હું સમજી અને એ લોકો સામે એ ભજવતો હતો અને લોકો પણ આ જે કલાનો નમૂનો છે સમજીને એ સ્વીકારતા હતા. આવી બહેનોને જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓને તેઓમાંથી કોઈ બોલી ઉઠતું જોજો પેલી સુંદરી જાય, કે જ્યારે હું ચોપાટી મુંબઈની ચોપાટીમાં જ્યારે હું ફરવા જતો ત્યારે એ સમયમાં શુભેચ્છક મિત્રો હતા એમાંથી કોઈ કે ગાડીમાંથી મને જોયે ત્યારે કોઈ કહેતા કે એ બોલી ઉઠતા કે જોજો પેલી સુંદરી જાય અને મારું સામે જોઈને હસતા અને ઈશારામાં એમને એ સમજાવતા કે એ મારી સામે હસતા હતા જે ગાડીમાં જનારા વ્યક્તિઓ કે પ્રેક્ષકો અને એ ઈશારા દ્વારા મને સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે, કે આ જે રીતે સ્વચંદ્રમાં સ્વભાવિક સુંદરી હતી એનું જ અનુકરણ જાણે એ બની રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ એ રોમાંચક અનુભવતો કે પોતે હસતા અને અંદર મનમાં એ અનુકરણ અનુભવતા હતા અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો અને જે આ જાતના વિજયથી પોતે સંતોષ પણ અનુભવતા હતા. સ્વભાવ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદો આપી ગયેલા કે સ્વભાગ્ય સુંદરી નામનો જે નાટકની રજૂઆત કરવામાં આવી તેના બીજા દિવસે પ્રેક્ષકો એ ભેટ સોગાદ જે અલગ અલગ જે ભેટો એ પોતે આપવા એ આપતા ગયા. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાને અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો છે કે આ વાતથી અમને ખબર પડી કે ખરેખર સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું અહીંયા પ્રદર્શન કરવામાં આવેલું છે અને એ અનુકરણ હું અહીં એ કરી મૂક્યું. આ સફળતાની પાછળ ઈશ્વરી કૃપા પણ ઘણી હશે એમ હું માનું છું કે આ પાછળ મને ભગવાને જે શક્તિ આપી એમની જે કૃપા છે એ હશે. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. હવે એ સમયમાં એક દિવસ એવું બન્યું કે હું જ્યારે નાટક ભજવતો હતો ત્યારે એ સમયમાં જયશંકર ભાઈ એ પોતે સ્ત્રીનો જે પુરુષમાંથી સ્ત્રીનો એ વેશ ભજવતા હતા ત્યારે એમ લાગ્યું કે જાણે આ સ્ત્રી જ છે. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પરમા એ પુરુષાર્થ કે અહીંયા અવાંતર એટલે અંદરનું એક વસ્તુ અવાંતર એટલે અંદરનું અવાંતર એટલે અંદરનું આ આપણા માટે ફર્સ્ટ ટાઈમ પ્રશ્ન છે કે જે સમજ પહેલાં એ સમર્થમાં એ પૂછાય કે બન્યું કે અહીંયા કને જ્યારે પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે જાણે અવાંતર એટલે અંદર નહીં પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટને કળા સ્વરૂપને એ ઘડવાનો પરમ પુરુષાર્થ હતો કે પુરુષમાંથી સ્ત્રી બનવાનો એ જે મહેનતનો એ પુરુષાર્થ ઘડવાનો સમય હતો. મેં મારામાંથી સુંદર નવા યુવાનોને છૂટી જતા જોઈ કે મેં એક સુંદરી બની અને જાણે નવ યુવાન જાણે છૂટી ગયો હોય એવું દેખાતું હતું. જેના ઘાટી જે ઘાટીલા મધભર અંગોમાંથી યૌવન નીકળે છે, જેના ભરાવદાર અંગો છે અને એમાંથી યૌવન જાણે નીકળી રહ્યું છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, જેના જે છટામાં એની અને એ છટામાં સ્ત્રીનું લાવણ્ય જે સુંદરતા જે કોમળતા છે એ જાણે એ મહેકી રહ્યું છે, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે અને જેની આંખોમાંથી સ્ત્રી સહજના ભાવો પણ એ દેખાઈ રહ્યા છે, જેની ચાલમાં ગુજરાત તણાવનો ઠસ્સો એ પ્રગટ થાય છે કે જેની ગુજરાત તણાવનો એ જે જુસ્સો એનો પણ પ્રગટ થાય છે. જે પુરુષ નથી એક સ્ત્રી જ છે સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ કે સ્ત્રી છે એવી એક છબી મેં મારાથી અરીસામાં જોઈ. એ સ્વભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી પાછા પોતે જયશંકરભાઈને યાદ આવે છે કે કાંઈ સ્વભાગ્ય સુંદરી લાગે છે કુમુદ સુંદરી લાગે છે. અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, અંતરમાંથી જાણે પ્રતિબિંબ એ દેખાતું હોય એમ અરીસો પણ પાડતો જાણે હું જ એ કુમુદ સુંદરી દેખાતી ન હોય. આ જયશંકર નથી લજ્જાથી ગરવી ગુજરાતણ છે અને શરમથી જાણે જે ગરવી ગુજરાતણ છે. એ લયકો એ અભિનય એ કામણ કે એ લયકો એ અભિનય એ કામણ છે ને શરીરના અંગ અંગ
પ્રત્યંગમાં મધુર ઝંઝણાટી પેદા થઈ ચાલી ગઈ। ઘડીક પર મને એમ થયું કે હું પુરુષ નથી જ નથી સ્ત્રી થતા મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો। હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું। હું સ્ત્રી છું એવું નહીં કે મને એમ પણ એ લાગ્યું હતું, પણ સંકોચ થતા શરૂઆત એમ લાગ્યું કે હું સ્ત્રી જ છું। આ જે અવાંતરણ પ્રક્રિયા જે એ મની અવાંતરણ એટલે અંદરની પ્રક્રિયા એ મને થઈ રહી છે। મારામાં રહેલા નટને સાકાર થવાનો યારી આવી આપી છે કે મને મારામાં જે નટ બનવાની એક જે કુશળતા એ જાણે આપી દે છે। પરંતુ અવસ્થાની અનુકૂળ જે અનુભૂતિને જીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો એ પોતે વિચાર કરે છે કે મેં જે નાટક જે નાટક ભજવું અને નટની ભૂમિકા ભજવી તેમાં જો પ્રેક્ષક વર્ગ સામે જે જોનાર વ્યક્ત જે વર્ગ છે એ જો ન હોત તો શું થોત। મારા હજારો પ્રેક્ષકો મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું કે મને હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે અને એ વાતનો હું જાણે ગર્વપૂર્વક નોંધ લઉં છું। કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટલો જયશંકર અને કદરદાન કદરવાળો જયશંકર એકલો જ જયશંકર પોતે આ નટની ભૂમિકા જાણે ભજવી રહ્યો છે। અને મિત્રો અહીં આપણે જે સુંદરીની શોધ નામની જે આત્મકથાખંડ ભણ્યા એમાં જયશંકરભાઈએ પોતાના જીવનમાં પડેલી મુશ્કેલીઓ અને પોતે જીવનમાં જે નટની ભૂમિકા ભજવી અને પોતે એક મહાન એ નાટકમાં જે પુરુષમાંથી સ્ત્રી બની અને જે ભૂમિકા ભજવી એનું સર્વસ્વ વર્ણન આ સુંદરીની શોધ નામની જે આત્મકથાખંડમાં આપેલું છે। મિત્રો આપણે આ વિડીયોમાં આટલા સુધી જોયું, હવે નવો પાઠ અહીંયા આપણે જે સુંદરીની શોધ નામનો પાઠ અહીંયા પૂરો થઈ ગયો, હવે નેક્સ્ટ વિડીયોમાં નવો પાઠ એ લેશું।